नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस गुजराती। गति भंग, गति एटले के चालव, भंग एटले चालवामां थतो भंग, एनो मीनिंग छे गति भंग एटले चालवामां थतो भंग। एना लेखक छे मोहनलाल पटेल। एनो जन्म 30/4/1927। मोहनलाल बाबाईदास पटेलनું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે। વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે। પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહ છે। બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન તેમની નવલકથાઓ છે। ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે। મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે। કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા। પ્રશ્ન પૂછાય લઘુકથા એટલે શું? કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા। નવલકથામાં નાયક કે નાયિકાના જીવનનું વર્ણન કરવામાં આવેલું છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે। લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે। ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું સુંદર ચરિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે। પત્ની વારંવાર પાછળ વળીને કશુંક શોધી રહી છે। વાર્તાના અંતે કરુણતાસભર ચોટ છે। માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે। અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોનો ગતિનો પણ ભંગ જોવા મળે છે। આપણે કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે આપણા મન ઉપર અસર કરી જતી હોય છે, એને આપણે ભૂલવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ એ આપણા મગજમાંથી જતી નથી। તો અહીંયા પણ નાનપણમાં જ આ માતા પિતાની એકને એક દીકરી મૃત્યુ પામે છે, તો જે માં છે એ સ્ટેશન ઉપર પહોંચે છે, ત્યારે એ સ્ટેશન ઉપર પહોંચતા ત્યાં એને પાછળ વળીને જુએ છે, ત્યારે તેની દીકરીને નાની નાની પગલીઓ દેખાય છે અને એ તેની યાદમાં ખોવાઈ જાય છે। સ્ત્રીની જે લાગણી છે એ લાગણી જલ્દી વ્યક્ત કરવામાં આવતી નથી, એ અંદરને અંદર જ ઘૂંટાતી હોય છે। આ વાર્તામાં એ સરસ રીતે અહીંયા રજૂ કરવામાં આવેલી છે, બરાબર? તો જોઈએ આપણે। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગર પાછળ જોયું। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। શું ખોળે છે? હવે રાજપુર ગામથી એ સ્ટેશને ડુંગર અને તેની વહુ ઊભા હતા અને પાછળ વળી વળીને એની પત્ની જોતી હતી। ત્યારે પતિએ સહજતાથી પૂછ્યું કે તું શું શોધી રહી છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો। વેગ મંદ પડવો આ રૂઢિપ્રયોગમાં પૂછાય, વેગ મંદ પડવો, બરાબર? વેગ મંદ પડવો એટલે ચાલવાની ઝડપ ધીમી પડી જવી, બરાબર? ચાલવાની ઝડપ ધીમી પડી જવી। ચાલવાની ઝડપ ધીમી પડવી। આમ ગાડાની માફક અળવડિયા શું ખાય છે? અળવડિયા ખાવા એટલે ગોટમડા ખાવા। ડુંગર ગુસ્સે થયા,
દિવસ આથમવા આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાતું. હવે એની પત્નીને કહે છે કે આવી રીતે કેમ પાછળ વરી વરીને જાય છે, આપણે સ્ટેશન સુધી ચાલીને જવાનું છે, જો આવી રીતે તું જોતી રહીશ તો આપણે સ્ટેશન સુધી પહોંચીશું નહીં ને રસ્તામાં અંધારું થઈ જશે. તો નહીં ઘરના કે નહીં ઘાટના, આ કહેવત છે, નહીં ઘરના કે નહીં ઘાટના, કે બંનેમાં આ બાજુના ને કે પેલી બાજુના એકેય બાજુના આપણે રહીશું નહીં કહે છે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તે બેસી પડી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, તે આજ ધાર્યું છે શું, ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે, રાત કાઢીશું ક્યાં. પત્ની કશું જ બોલી નહીં, ભાવાર્થ બનીને એ તો નજરને પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું એ બોલી. હવે ડુંગર તેની પત્નીની સાથે આવીને બેસીને કહે છે કે તે આજ શું ધાર્યું છે, જો તો આપણે સ્ટેશને સમયસર ન પહોંચીશું તો આપણે અહીંયા જ રહેવાનો વારો આવશે. તો પત્ની કશું જ બોલતી નથી, અંદર એની જે મનની વાત છે એ મનમાં ને મનમાં છુપાઈ રાખે છે. શું મને તો કાંઈ દેખાતું નથી, તો પણ એ પત્ની કહે છે કે જોયું પાછળ શું દેખાય છે. પેલો ડુંગર શું કહે છે, એનો પતિ, ના મને તો કશું દેખાતું નથી. પત્ની આંગળીઓનો છેડો એક જમીન પાસે લઈ ગયો, એ ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહ્યો હતો. આપની બબલીની જ પગલી જાણે, હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી છાપ, શું કહે છે, બરાબર એ જ પગલું દેખાય છે, આંગળાની બોર જેવું એ છાપ, હું તો ક્યારની આ પગલીઓ જ જોતી આવી છું. ગાડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. હવે શું એને સહાનુભૂતિ આપે છે કે આવા પગલાં તો ઘણા બધાના હોય, તો આપણી જે બબલી છે એ બબલી તો મૃત્યુ પામી છે, તો એ બબલી ક્યાંથી આવે, એટલે ચલ ઊભી થા, આ આપણી બબલીના પગલાં નથી. પત્ની બેસી જ રહી એ બોલી, ખેતરે જતા મને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે, આ એ જ પગલી. પગલીના બીબામાં પત્ની નજર ઢળી પડી. શું કહે છે, હું ખેતરે રોજ આવતી મારી બબલીની સાથે, તો બબલીની પગલીઓ મારા અંતરમાં ઘડાઈ ગઈ છે, તો આ પગલીઓ જે છે એ મારી બબલીની જ છે, અને ત્યાં બેસી પડે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. હવે પતિ પણ તેની પત્નીની આગળ લાચાર થઈ જાય છે અને ત્યાં બેસી પડે છે, પોતાની નજર આકાશ સામે જોઈને સ્થિર થઈ જાય છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. સાવધ એટલે સ્પષ્ટ થઈ જવું, હવે સાવધ એટલે હોશિયાર થઈ જવું, બરાબર. એટલે એને ખબર પડી ગઈ કે જો હવે હું અહીંયા વિલંબ કરીશ તો મારો પતિ પણ બે ડગલા પણ આગળ ચાલશે નહીં. લ્યો હેંડો, હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમના વેગથી ચાલવા માંડ્યું. હવે પત્નીએ પણ પતિને કીધું, ચલો નીકર આપણે ગાડી ચૂકી જઈશું. બંને ઉજાન જતા રહે છે. ગતિભંગ એટલે કે ચાલવાની ગતિ પહેલાં ધીમી પડી અને પછી પાછી ઝડપથી ચાલવા લાગ્યું. ખબર પડી, સ્વાધ્યાય કરી નાખવાનું. જય હિન્દ, જય ભારત.